બિલીમોરા રેલવે સ્ટેશનમાંથી બોમ્બ મળ્યો. બિલીમોરા રેલવે સ્ટેશને બપોરે આશરે 12:30 કલાકે એક પેસેન્જરને રેલવેના કચરાપેટીમાં શંકાસ્પદ વસ્તુ દેખાતા તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી, જેને લઈ બિલીમોરા રેલવે સ્ટેશન પર અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. તંત્ર તુરંત એક્શન મોડ પર આવી ગઈ હતી. બોમ્બની માહિતી મળતાની સાથે બિલીમોરા રેલવેની RPF તેમજ સ્ટાફે તુરંત રેલવેના પેસેન્જરોને સલામત જગ્યા ખસેડ્યા હતા, તેમજ બિલીમોરા પોલીસ અને બોમ્બ સ્કાવડને જાણ કરવામાં આવી હતી. બોમ્બની માહિતી મળવાની સાથે વધુ નુકસાન ન થાય એ માટે અગમચેતીના ભાગરૂપે બિલીમોરા ફાયર તેમજ આરોગ્યના કર્મચારીઓ સ્ટેશન પર આવી પહોંચ્યા હતા. આમ ત્યારબાદ બોમ્બ સ્કોટે આવીને બોમ્બની તપાસ કરી બોમ્બ ડિફ્યુઝ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી, જેમાં ડોગ સ્કોટથી લઈ જરૂરી સંસાધનો દ્વારા કોમ્પ્યુટર પર બોમ્બની પરખ કરવામાં આવી હતી અને નિયમિત રીતે આ બોમ્બની જરૂરિયાત સાંધનિક વેશ પહેરી આ બોમ્બને ડિફ્યુઝ કરવામાં આવ્યો હતો અને મોટી ઘટના થાય રોકી હતી. આમ બિલીમોરા રેલવે સ્ટેશનના તમામ કર્મચારીઓ RPF, GRP, બિલીમોરા પોલીસ, પોલીસમોર, ફાયર, આરોગ્ય વિભાગ અને બોમ્બના સ્કોટના કર્મચારીઓએ પોતાના જીવનને જોખમમાં મૂકી આ બોમ્બને ડિફ્યુઝ કર્યો હતો. આમ આ પ્રકારની મોકડીલ બિલીમોરા રેલવે સ્ટેશન પર કરવામાં આવી હતી, જેમાં તમામ કર્મચારીઓએ ખૂબ જ સરસ રીતે પોતાની ફરજ પૂરી કરી હતી. જે મોકડીલનું સંચાલન બોમ્બ સ્કોડના PSIM PM પટેલ કરી રહ્યા હતા. અલ્પેશ કશ્યપ, ZSTV નવસારી.